ઓખાથી 1400થી વધુ શ્રમિકોની ટ્રેન મારફતે વતન જવાના કરવામાં આવી રહ્યા છે। જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માંડવ દ્વારા ટ્રેનને લઈને લીલી ઝંડી આપવામાં આવી હતી। પૂર્વ ધારાસભ્ય પ્રભુભા માણિક તેમજ ટાટા કંપની દ્વારા 1400થી વધુ ફૂડ પેકેટોની વ્યવસ્થા કરાઈ હતી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રેલવે સ્ટેશન ખાતે શ્રમિકોનું સ્કેનિંગ ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તમામને વતન ઉત્તર પ્રદેશ સુધી રવાના કરવામાં આવ્યા હતા। કોરોનાની આ મહામારીમાં અને લોકડાઉન વખતે દેશના અનેક શ્રમિકો અન્ય રાજ્યોમાં જે ફસાયેલા હોય એમને પોતાના વતન પાછા મોકલવા માટે, એમના ઘરે એમના પરિવાર પાસે પાછા મોકલવા માટે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ રેલવે મંત્રાલયે અને રેલ મંત્રી શ્રી પિયુષજીએ એક ખાસ વ્યવસ્થા એક શ્રમિક સ્પેશિયલ ટ્રેનોની કરેલી છે, જે અંતર્ગત જામનગરથી તો 5-6 ટ્રેન શ્રમિકોને લઈને બિહાર, યુપી, મધ્યપ્રદેશ, અન્ય રાજ્યોમાં ગઈ છે। આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારેય તાલુકાઓમાં જેટલા શ્રમિકો ઉપસ્થિત હતા, જે કોઈને કોઈ કારણોસર ફસાઈ ગયા હતા અહીંયા, એ લોકોની માટે ઓખાથી એક સ્પેશિયલ ટ્રેન યુપીના 4 મુખ્ય જિલ્લાઓ જેમ કે જૌનપુર, કાનપુર, લખનૌ, આ બધા ઝોનમાં ચલાવવામાં આવી છે। લગભગ 1400ની આસપાસ શ્રમિકો અહીંથી હમણાં જ આ ટ્રેનમાં આપે જોયું એ પ્રમાણે નીકળ્યા છે। આજે ઓખાથી ટ્રેન જઈ રહી છે, જેની અંદર આજુબાજુના વિસ્તારના જિલ્લાના મળીને ટોટલ 1400 જેટલા મજૂરો છે, જે આજે અહીંથી 2 વાગે રવાના થશે। ઓખાથી વેપારી મંડળ, ટાટા કંપની તેમજ અમારા કુટુંબ દ્વારા જે એક આ લોકોને 40 કલાક જાય અને વચ્ચે ક્યાંય તકલીફ ન થાય એના માટેની બધી સુવિધા કરી છે।